કેમ છો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વાત કરીશું જે ધોરણ 10નું જે ચેપ્ટર હતું બરોબર કે વિદ્યુત, તો ઓલરેડી આપણે અડધા ટોપિકની તો વાત કરી જ લીધી છે. ક્યાં ક્યાં? તો કે સૌથી પહેલાં લેક્ચરમાં આપણે જોયું હતું કે વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન વિશે. એના પછીને આપણે બીજા લેક્ચરમાં જોયું કે એનો જે સંબંધ છે બરોબર વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો, તો કે એના વચ્ચેનો જે સંબંધ છે એ કેને આપ્યો? તો કે ઓહમે આપેલો હતો, એટલા માટે આપણે એના ઓહમના નિયમ તરીકે જાણીએ છીએ. તો એના પછીનો જે ટોપિક છે કે જેનું નામ છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો હવે શ્રેણી જોડાણ છે શું અને સમાંતર જોડાણ છે શું? તો સૌથી પહેલાં આપણે એની વાત કરી. તો શ્રેણી જોડાણ એટલે એક એવી વાર્તા છે કે શ્રેણી જોડાણની અંદર બધી જ જગ્યાએ અથવા બધા જ અવરોધની અંદર, અવરોધ એટલે આપણે વાત કરી બરાબર અગાઉના લેક્ચરમાં કે અવરોધ એટલે હજી પંખો, બલ્બ એ બધા શું કહેવાય? અવરોધ કહેવાય, કે જે વિદ્યુત પ્રવાહને રોકતા હોય. તો એ અવરોધની અંદર જો બધાની અંદર વિદ્યુત પ્રવાહ સરખો હોય તો એવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. તો એવા જોડાણને કેવું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. તો કે હવે એનું એક્ઝામ્પલ, તો કે શ્રેણી જોડાણ આપણને ખબર હોય તો નવરાત્રિની અંદર આપણે સિરીઝ લગાવી કે જે લાઇટ લગાવી એની અંદર તમે ઘણી વખત જોયું હોય કે કોઈ એક લાઇટ બંધ થઈ જાય ને તો સાથે સાથે બીજી ઘણી બધી લાઇટ શું થઈ જતી હોય? બંધ થઈ જતી હોય. તો એવું કેમ થાય છે? કારણ કે એ બધી જે લાઇટ છે એ કેવા જોડાણમાં જોડેલી છે? શ્રેણી જોડાણમાં જોડેલી છે. અને એની અંદર શું થશે? તો કે એ શ્રેણી જોડાણની અંદર જો એક વસ્તુ ઓફ થઈ જશે તો એની સાથે બાકીની બધી વસ્તુ પણ કેવી થઈ જશે? ઓફ થઈ જશે બરાબર, એટલે કે બંધ થઈ જશે. તો એવા પ્રકારના જોડાણને કેવું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. તો હવે એ શ્રેણી જોડાણ એનું સૂત્ર કેવી રીતે તારવવું, તો એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો આવો જોઈએ. તો અવરોધનું શ્રેણી જોડાણ, તો અવરોધનું શ્રેણી જોડાણ, તો અવરોધના શ્રેણી જોડાણમાં મિત્રો આવી રીતે સૌથી પહેલાં આકૃતિ દોરવાની કે R1, R2 અને R3 એ શું છે? અવરોધ છે. R1, R2 અને R3 શું છે? અવરોધ છે. જ્યારે એની સાથે પરિપથની અંદર શું લગાવેલું છે? તો કે 20 વોલ્ટની બેટરી લગાવેલી છે. શું લગાવેલું છે? અવરોધની અંદર 20 વોલ્ટની બેટરી લગાવેલી છે. અને 20 વોલ્ટની બેટરી લગાવતા તેની સાથે પ્રવાહ ઉત્પન્ન થાય છે. કેટલો થાય છે? ધારો કે I જેટલો પ્રવાહ ઉત્પન્ન થાય છે. ક્લિયર આટલી વસ્તુ? ફરીથી એકવાર, પરિપથની અંદર 3 અવરોધ લગાવેલા છે, R1, R2 અને R3, અને 20 વોલ્ટની બેટરી લગાવેલી તથા તેની અંદરથી પ્રવાહ કયો જાય છે? I. તો સૌથી પહેલાં જેમ હમણાં મેં વાત કરી એમ કે શ્રેણી જોડાણની અંદર એટલે કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ કેવો હોય મિત્રો? વિદ્યુત પ્રવાહ સમાન હોય. કેવો હોય? સમાન હોય. વિદ્યુત પ્રવાહ કેવો હોય મિત્રો? સમાન હોય. એટલે કે સમાન એટલે કેવી રીતે સમાન? તો કે R1 પાસે જેટલો હોય એટલો જ R2 પાસે હોય અને એટલો જ R3 પાસે હોય. ધારો કે હું એમ વિચારું કે R1 પાસે I1 પ્રવાહ છે, R2 પાસે I2 પ્રવાહ છે અને R3 પાસે I3 પ્રવાહ છે, અને બધાય કેના બરાબર હશે? તો કે I બરાબર. કારણ કે હમણાં જ આપણે વાત કરી કે વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન હોય. એટલે કે I1 બરાબર I2 બરાબર I3 ઇઝ ઇક્વલ ટુ I, એટલે કે બરાબર I. આને નામ આપી દઈશું સમીકરણ નંબર 1. શું નામ આપી દઈશું મિત્રો? સમીકરણ નંબર 1. પછી જેમ વાત કરી કે શ્રેણી જોડાણની અંદર વિદ્યુત પ્રવાહ સમાન હોય, અને બીજી વાત કરી તો શ્રેણી જોડાણમાં વોલ્ટેજનો સરવાળો થાય મિત્રો, એટલે કે ધારો કે R1 પાસે V1 વોલ્ટેજ છે,
आर टू पासे वी टू वोल्टेज छे अने आर थ्री पासे वी थ्री वोल्टेज छे अने टोटल वोल्टेज आपणे बेटरी लीधी छे केटला वोल्टनी वी वोल्टनी तो एनो सरवाळो थईशे टोटल वी बराबर आर वन पासे वी वन प्लस वी टू प्लस वी थ्री वी बराबर वी वन प्लस वी टू प्लस वी थ्री अने आ समीकरणने नाम आपी दईशू आपणे समीकरण नंबर बे शुं नाम आपी दईशू समीकरण नंबर बे एना पछी आपणने तमे जोयुं होय आगळ तो ओहमनो नियम आपणे भणी गया ओहमनो नियम तो ओहमनो नियम आवो कंईक हतो मित्रों के वी बराबर आई आर शुं हतो ओहमनो नियम वी बराबर आई आर तो ई नियम परथी जो आपणे जोई ई नियम परथी आपणे जोई तो अहीं आपणे लखी शकी के वी वन बराबर आई वन आर वन वी वन बराबर आई वन आर वन एवी ज रीते वी टू बराबर आई टू आर टू वी टू बराबर आई टू आर टू अने एवी ज रीते वी थ्री बराबर आई थ्री आर थ्री वी वन बराबर आई वन आर वन वी टू बराबर आई टू आर टू अने वी थ्री बराबर आई थ्री आर थ्री क्लियर छे मित्रों ओके एना पछीनी वात करी एना पछीनी वात करी तो कि हवे शू करशू आने नाम आपी दऊं समीकरण नंबर त्रण शू नाम आपी दऊं समीकरण नंबर त्रण तो ई जी समीकरण छे एनी किंमत आपणे समीकरण बे मां मूकशू तो अहीं लखशू आपणे समीकरण त्रण नी किंमत समीकरण बे मां मूकता समीकरण बे मां मूकता तो समीकरण बे लईशू वी बराबर वी वन प्लस वी टू प्लस वी थ्री वी वन प्लस वी टू प्लस वी थ्री जेमां वी वन ની જગ્યાએ આઈ વન આર વન વી ટુ ની જગ્યાએ આઈ ટુ આર ટુ અને વી થ્રી ની જગ્યાએ આઈ થ્રી આર થ્રી વી વન ની જગ્યાએ આઈ વન આર વન વી ટુ ની જગ્યાએ આઈ ટુ આર ટુ અને વી થ્રી ની જગ્યાએ આઈ થ્રી આર થ્રી આર વન આઈ થ્રી આર થ્રી અને વી ની જગ્યાએ સિમ્પલ આપણે શું મૂકશું આઈ આર તો વીની જગ્યાએ મૂકશું આપણે શું આઈ આર આઈ આરને આપણે એમ નામ રાખશું મિત્રો આઈ આરને શું કરશું એમ નામ રાખશું આની અંદરથી આપણને ખબર છે કે આઈ વન આઈ ટુ અને આઈ થ્રીની જગ્યાએ આઈ વન આઈ ટુ અને આઈ થ્રીની જગ્યાએ હું શું લખી શકું આઈ એટલે કે આઈ વનની જગ્યાએ આઈ આર વન આઈ ટુની જગ્યાએ પણ આઈ આર ટુ અને આઈ થ્રીની જગ્યાએ પણ આઈ આર થ્રી તો હવે આ બધું કેના પરથી લખ્યું તો કે સમીકરણ એક પરથી કેના પરથી સમીકરણ એક પરથી આવું આપણે લખ્યું તો તેથી આઈ આર બરાબર બધાની અંદર આઈ છે એટલે આઈ શું નીકળશે કોમન નીકળશે વધશે આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી તો આઈ આઈ કેન્સલ થઈ જશે એટલે આર બરાબર આરને હું નામ આપીશ અહીંયા આર એસ શું આપીશ નામ આર એસ સફિક્સમાં આર એસ કેમ તો કે આર એસ એટલે સિરીઝ એસ એટલે સિરીઝ અને સિરીઝ એટલે કેવું જોડાણ તો કે શ્રેણી જોડાણ એસ એટલે કેવું જોડાણ શ્રેણી જોડાણ એટલા માટે સિરીઝ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી તો સૌથી પહેલું આપણને શ્રેણી જોડાણનું આપણને સૂત્ર મળ્યું કે આર એસ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી તો મિત્રો આની ઉપરથી આપણને ખબર પડે કે જ્યારે શ્રેણી જોડાણ જોડવામાં આવે બરાબર જ્યારે શ્રેણી જોડાણ કરવામાં આવે
ત્યારે માત્ર બધાયનો ખાલી અવરોધનો શું થાય? સરવાળો થાય. એટલે કે શ્રેણી જોડાણનો આપણને સમતુલ્ય અવરોધ પૂછે તો ખાલી શું કરવાનું? બધાયનો સરવાળો કરવાનો. ક્લિયર છે મિત્રો? ઓકે. એના પછી એક બીજી વાત કે એની અંદર એક બીજી વસ્તુ આવે. શું આવે છે તો કે ધારો કે હું એનું એક્ઝામ્પલ લઉં કે ધારો કે પરિપથની અંદર ત્રણ અવરોધ છે. કેટલા અવરોધ છે? ત્રણ અવરોધ છે. ધારો કે ત્રણ અવરોધ. ધારો કે એક અવરોધ 5 ઓહમ, એક 6 અને 1 7. તો હું એમ કહું કે આનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો સિમ્પલ વાર્તા છે કે સમતુલ્ય અવરોધ કેટલો થાય છે તો કે ટોટલ આર બરાબર 5 + 6 + 7. 5 + 6 + 7 તો 7 ને 6 13 અને 13 ને 5 18. તો ટોટલ સમતુલ્ય અવરોધ કેટલો આવશે મિત્રો? 18 આવશે. કેટલો આવશે? 18 આવશે. તો એના પરથી એક વસ્તુ કહી શકું કે શ્રેણી જોડાણમાં જે મોટામાં મોટો અવરોધ છે, શ્રેણી જોડાણની અંદર જે મોટામાં મોટો અવરોધ છે, એના કરતાં એનો જે આ સમતુલ્ય અવરોધ છે એ કેવો મળશે? મોટો મળશે. કેવો મળશે? મોટો મળશે. બરાબર. તો આટલી વસ્તુ તમારે આની અંદર યાદ રાખવાની છે. અને આ જે આખે આખું સમીકરણ, આખે આખું ડેરિવેશન જે આપણે લખેલું છે, એને તમારે બુકની અંદર અથવા કોઈ પણ નોટની અંદર તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે. અને એના ઉપરથી ઘણા બધા એક્ઝામ્પલ છે તે તમે જાતે પણ સોલ્વ કરી શકો. બરાબર. ઓકે.